ભરૂચમાં રખડતા શ્વાનની હત્યા કરનાર સામે પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી અજીતભાઈ માલપાનીએ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે. અમારા વિસ્તાર નજીક રખડતી કૂતરીને નવી નગરી રચના પાર્ક સોસાયટીમાં રહેતા વિજયભાઈ મોરે નામના વ્યક્તિએ લાકડીના સપાટા મારી શ્વાનને લોહી લુહાણ કરી હતી, જેના પગલે ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ગંભીર પ્રકારે લાકડીના સપાટા માર્યા હોવાના કારણે ડોક્ટરે પણ સૌને માથાના ભાગે ગંભીર ઈજા હોય છતાં પણ તેની સારવાર કરી હતી. પરંતુ આખરે શ્વાન મોતને ભેટતા મૂંગા પશુઓ પ્રત્યે લાગણીવશ થયેલા અજીતભાઈ માલપાણીએ શ્વાનને માર મારનારને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ઈજાગ્રસ્ત થતાં મોતને ભેટતા તેનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ સંસ્કાર કરી કૂતરી હત્યા કરનાર વિજયભાઈ મોરે સામે આઈપીસી કલમ 429 તેમજ પશુઓ પ્રત્યેનું ધાતીયપણું અધિનિયમ 11(1)(i) ગુનો દાખલ કરાવ્યો હતો. આ સૃષ્ટિમાં કોઈનો જીવ લેવાનો અધિકાર કોઈ પણ મનુષ્યને નથી, જેના કારણે અજીત માલપાણીએ શ્વાનની હત્યા કરનાર સામે ફરિયાદ નોંધાવી છે અને સાથે લોકોને અપીલ કરી છે કે મૂકા પશુઓ ઉપર અત્યાચાર કરવાનું ટાળો. આજીવન સૃષ્ટિમાં દરેક જીવનને જીવવાનો અધિકાર છે. ત્યારે ભરૂચ જિલ્લાવાસીઓએ પણ પોતાના વિસ્તારમાં રખડતા પશુઓ ઉપર અત્યાચાર કરતા જજો, નહીંતર જવું પડશે જેલમાં. કારણ કે એક શ્વાનની હત્યા કરવાનું એક વ્યક્તિને ભારે પડ્યું હોય તેવો કિસ્સો ભરૂચ જિલ્લામાંથી સામે આવ્યો છે. હું અજીત માલપાની છું. આપણે ભરૂચ વિસ્તારમાં આજે રચના પાર્ક સોસાયટી નવી નગરી પાસે કાલે આ ઇન્સિડન્ટ બન્યો હતો ને રાત્રે છોકરાઓ મારી પાસે આવ્યા હતા. એ લોકો જાણે છે કે એનિમલ લવર છે ને અમે સેવા કાર્ય કરતા હોઈએ, એટલે એ લોકો અમારી પાસે દોડતા આવ્યા કે ભાઈ કાકા તમે અમારી સાથે ચાલો. ત્યાં એક ભાઈએ કૂતરાને લાકડાના ફટકા મારીને મારી દીધા છે. અમે ત્યાં ગાડી ગયા તો ત્યારે કૂતરું એક્સપાયર નહોતું થયું, એને ગંભીર ઈજા થઈ હતી. નાકમાંથી ખૂન વહેતું હતું, એને આંખ સુધી બ્લીડિંગ આવેલું હતું, માથા ઉપર વાગવાથી એને હેમરેજ થયું હતું. એટલે પ્રાયોરિટી અમારી એ હતી કે એને એકવાર તાત્કાલિક અમે સારવાર અપાવીએ. તો એ હિસાબે રાત્રે 3-4 ડૉક્ટરોનું સંપર્ક કર્યું. રાતે એક ડૉક્ટરનું સંપર્ક થયું ને એને કમ્પ્લીટ અમે ફર્સ્ટ એડ એ બધું અપાવ્યું, 3-4 પ્રકારના ઇન્જેક્શન અપાવ્યા, લાઈફ સેવિંગ ડ્રગ અપાવ્યું. પણ રાતે બચારું એક્સપાયર થઈ ગયું, જેનું ઘણું બધું અમને દુઃખ છે. આ થયા પછી સવારે અમે પોલીસ કમ્પ્લેન કરી, કારણ કે આવું મતલબ આ એક પ્રકારનું મર્ડર છે, બ્રુટલ ક્રાઇમ છે. એના લીધે અમે કમ્પ્લેન કરી, એમાં 429ના લેખે એફઆઈઆર કરવામાં આવી છે. અને આ જે અમે કર્યું છે એના થકી અમે સંદેશો આપવા માંગીએ ભરૂચ નાગરિકોને, હિન્દુસ્તાનના દરેક નાગરિકને, કે તમને કોઈનો જીવ લેવાનો અધિકાર નથી. તમે જો આ વસ્તુ કરશો તો એ મર્ડર બરાબર છે. અને 429ની જે કલમ છે એનિમલ વેલ્ફેર બોર્ડની, એની અંદર તમને 2 વર્ષથી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. બીજી વસ્તુ કે જે બી જીવ આ સૃષ્ટિમાં છે એ બધાને જીવનનો અધિકાર છે. એ બચારું ભૂખ્યું મરતું હોય તો એને ખાવાનો અધિકાર છે. તમે એને ખાવાથી બી રોકી નથી શકતા, એ બી ક્રાઇમ બને છે. એટલા માટે બધા નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે. અને કોઈ બી માણસ જો આવું કૃત્ય કરતું હોય તો એની સામે તમારે પ્રોટેસ્ટ કરવાની સંપૂર્ણ જવાબદારી દરેકે દરેક નાગરિકની છે. આશા રાખીએ કે બધા લોકો આ વસ્તુને સમજશે અને કોઈ દિવસ જાનવર પશુ પક્ષીને હેરાન નહીં કરશે.